નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ વિશ્વભારતી વિદ્યાલયનો 36મો વાર્ષિકોત્સવ એપીએમસી મેદાન ખાતે યોજવામાં આવ્યો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકાના પ્રમુખ વિરેન શાહ હાજર રહ્યા હતા. તો વાત કરીએ તો આ મેદાન ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શાળાના સંચાલક મહેશભાઈ શાહ અને અર્પિતભાઈ શાહ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહ્યા હતા. બાળકોને શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમાં રમતગમત, ડાન્સ, ચિત્ર સહિત સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. જુદા જુદા વર્ગના 325 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. ડાન્સ અને નૃત્ય કરતા નાના ભૂલકાઓએ આનંદ માણ્યો હતો. તો ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, એપીએમસી વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મનોજ પટેલ, વિશાલ શાહ, લતીશ પટેલ, આ તમામ જે લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળામાં અભ્યાસ કરી ગૌરવ વધારનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ગર્ભાવતી નગરીમાં આવેલે વિશ્વભારતી વિદ્યાલય એનો 36મો વાર્ષિક દિન, એન્યુઅલ ડે, અને એમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અનેક કૃતિઓમાં ભાગ લીધો છે. 25 જેટલી કૃતિઓ અહીંયા રજૂ થઈ રહી છે અને અહીંયા મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનું કામ શાળા દ્વારા કરવામાં આવ્યું છે. નાના બાળકોને તૈયાર કરીને એમને પ્લેટફોર્મ આપીને સ્ટેજ પર પરફોર્મ કરાવવું એ કપરું કામ વિશ્વભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન કરતી આ શાળાને આવા કાર્યક્રમો કરવા માટે અભિનંદન પાઠવું છું. સાથે જ આ શાળામાંથી ભણીને કોઈ ડૉક્ટર, એન્જિનિયર અને જે એક સાયન્ટિસ્ટ થયા છે એવી વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પણ સ્ટેજ પર બોલાવીને એમનું પણ જે સન્માન કરવામાં આવ્યું છે ઘરે મુખર અભિનંદનને લાયક છે. હું વિશ્વભારતી વિદ્યાલયના સંચાલકોને આ કાર્ય માટે બિરદાવું છું અને હવે ગુજરાત સરકાર દ્વારા પણ ગીતાનો પાઠ પણ અભ્યાસક્રમમાં જોડવામાં આવ્યા છે. હવે ગીતાનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને નાનપણથી જ મળશે ત્યારે આ શાળા તો પહેલેથી જ ધર્મનું જ્ઞાન પણ આપે છે અને વિદ્યાર્થીઓને એમને જે ડે બધા ઉજવવામાં આવે છે એમાં વિધાઉટ બેગ ડે, એટલે કે શિક્ષણની બેગ લાવ્યા વગર, દફતર લાવ્યા વગરનો એક દિવસ શાળામાં બોલાવીને વિદ્યાર્થીઓને એમને નૈસર્ગિક રીતે વિકસવાનો જે તક આપે છે એ બદલ ખરેખર અભિનંદન આપવું પડે. એમનામાંથી પ્રેરણા લઈને અમે અમારી સ્કૂલમાં પણ આવો ડે ઉજવવાનું નક્કી કરાવીશું અને આ એક નવી પહેલ એમણે કરી છે એ બદલ ખરેખર એમને અભિનંદન આપું છું. આભાર. વિશ્વભારતી વિદ્યાલય આજે એનો 36મો વાર્ષિકોત્સવ ઉજવી રહી છે. આ શાળામાં છેલ્લા 36 વર્ષથી બાળકોને અમે શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને એમનામાં સુધારેલી સુષુપ્ત શક્તિઓ, એમનામાં રહેલી આવડતને બહાર લાવવા અને સ્ટેજ આપવા માટેનું અમે દરેક વખત આયોજન કરીએ છીએ અને એના પરિણામે આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ આજે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આટલા બધા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત હોવા છતાં પણ ખૂબ જ સહજતાથી ને બહુ સરળતાથી પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે, એમનામાં રહેલી શક્તિઓને બહાર લાવી રહ્યા છે અને વિશ્વભારતી સંસ્થા સ્કૂલ આ જ કામ કરી રહી છે, ભણતરની સાથે ગણતર. અને આજે અમારી શાળાના 10 વિદ્યાર્થીઓ કે જેઓ ડૉક્ટર, એન્જિનિયર અને કેન્સર પર રિસર્ચ કરીને જેનું કેન્સરનું રિસર્ચ પેપર લંડનમાં પ્રકાશિત થયું એવી દીકરીઓ પણ અમારી શાળામાંથી ભણીને બહાર નીકળી છે અને આ શાળાનું નામ રોશન કર્યું છે. અમને ગર્વ છે કે અમારી શાળાના બાળકો અમારા ત્યાંથી નીકળીને ખૂબ જ આગળ વધ્યા છે અને અમે એમનું આજે સન્માન કર્યું છે. આજે આ સંસ્થા આજે અમારો જે આ કાર્યક્રમ છે એમાં અમારી શાળાના 316 બાળકોએ ભાગ લીધો છે અને 2000થી ઉપર વાલીઓ 2500ની આસપાસ લગભગ વાલીઓ પણ આજે ઉપસ્થિત છે અને અમને એનો ગર્વ છે.
અમારા આ કાર્યક્રમને નિહાળવા અને આ બાળકોએ જે રહેલી એમની સુસુપ્ત શક્તિઓ, એમનામાં રહેલી કલા છે, એને અમે જે બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે એનો અમને ખૂબ જ જોરદાર રિસ્પોન્સ પણ મળે છે. બસ આવી રીતના વાલીઓના સહકારથી અમે આજે આ સ્થળ પર પહોંચ્યા છીએ.